પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમના સ્થળની રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહે સમીક્ષા કરશે. પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન મહાત્મા ગાંધીની મુલાકાત લેવાના છે. આ ઉપરાંત અમદાવાદમાં સાબરમતી એથલેટિક્સ ગ્રાઉન્ડની મુલાકાત લેવાના છે. બંને સ્થળોની સુરક્ષાને લઈને રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે તેમના અનેક કાર્યક્રમો યોજાવાના છે. તેમના કાર્યક્રમ સ્થળની મુલાકાત પ્રદીપસિંહ જાડેજા લેશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પણ તેઓ જવાના છે. સાબરમતી એથ્લેટિક ગ્રાઉન્ડની પણ તેઓ મુલાકાત લેવાના છે. પીએમના કાર્યક્રમ સ્થળની ગૃહમંત્રી ખુદ સમીક્ષા કરશે અને સુરક્ષામાં ક્યાંય ચૂક ન રહી જાય તેના માટેની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. તો પીએમ મોદીની સાથે જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે પણ આવવાના હોય ત્યારે પીએમ મોદીના રૂટ પર પણ સુરક્ષાને લઈને રિહર્સલ ગોઠવવામાં આવશે. એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ મહાત્મા મંદિર સુધીના રૂટનું રિહર્સલ કરવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહની આગેવાનીમાં આ રિહર્સલ યોજાશે. આ સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહેશે. આજ મામલે મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે આ ઉપરાંત શિન્ઝો આબે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે, કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે? અમદાવાદ આવી રહ્યા છે અને અમદાવાદથી સીધા જાપાન જવાના છે. રાજ્ય સરકાર માટે ખૂબ જ મહત્વની બાબત છે કે કોઈ વિદેશી જે વડાપ્રધાન સીધા જ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અનેક વિકાસના કાર્યો માટે કરારો પણ થવાના છે અને અલગ અલગ મુલાકાતો પણ થવાની છે. જે ડેલિગેશનની ખાસ કરીને વાત કરવામાં આવે તો તૈયારીઓની, તો તેમનો જે રોડ શો છે, રોડ શો ને લઈને જે તૈયારીઓ થઈ રહી છે, પક્ષ દ્વારા પણ કેટલીક તૈયારીઓ કરવામાં આવી રહી છે કે રોડ શો માં વધુને વધુ લોકો જોડાય, સાથે સુરક્ષા સંબંધિત તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. પોલીસ અને આઈબી તંત્ર ચોક્કસથી એલર્ટ પર છે, કારણ કે વિદેશી વડાપ્રધાન આવી રહ્યા છે. સાથે જ આજે રિહર્સલ પર પોલીસ દ્વારા કરવામાં આવશે કે તેમના જે અલગ અલગ જે રૂટ છે તેઓ ક્યાંથી જવાના છે, વડાપ્રધાન એ રૂટ પર રિહર્સલ કરવામાં આવશે. સાથે જ જે ગૃહ રાજ્યમંત્રી છે જે પ્રદીપસિંહ જાડેજા, તે પણ અલગ અલગ જગ્યાએ જ્યાં વડાપ્રધાનની મુલાકાત થવાની છે તેની સમીક્ષા કરશે. તો ક્યાંક ને ક્યાંક જે રીતે વડાપ્રધાનની બે દિવસની મુલાકાત છે તેની તડામાં તૈયારીઓ ચાલી રહી છે અને છેલ્લો દિવસે રાત્રિ હવે 24 કલાક બાદ આવતીકાલ બપોર પછી જયારે વડાપ્રધાન આવવાના છે ત્યારે તમામ તૈયારીઓને આખી ઓર આપવામાં આવી રહી છે. બિલકુલ મેહુલ, આભાર તમામ જાણકારી બદલ.